પ્રકાશ લાલા. હવે આપણે સૌથી પહેલા આ પાઠના આપણે શબ્દ જે તમારી પાઠ્યપુસ્તકમાં તમને આપેલા હોય છે, સૌથી પહેલા આપણે શબ્દાર્થ જોઈ લઈએ. તો શબ્દાર્થમાં છે કે ગર્વ, એટલે કે પોતાની કે અન્યની કોઈ વિશેષતા માટેનો અહોભાવ, એટલે કે અભિમાન હોય એને. પછી છે જિજ્ઞાસુ, એટલે કે જાણવાની ઈચ્છા વાળો. પછી વાછડ, એટલે કે પવન કે ઉડેલા વરસાદના છાંટા. અને આત્મસંઘર્ષ, એટલે કે જાત સાથે મથામણ. અને ફેટ આઉટ, એટલે કે ઝાંખો પ્રકાશ. પછી ગફલત, એટલે ભૂલ. અને બારી વાટે, એટલે કે બારી માથી. દશા, એટલે હાલત. અને પરિસ્થિતિ, એટલે કે આજુબાજુની સ્થિતિ સંજોગ. વેરકાળ, એટલે કાળજા વગરનું. અને એકરાર, એટલે કે કબૂલાત. હવે આપણે આ પાઠ જોઈએ, બરોબર. હવે આ પાઠમાં એક અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનના પ્રસંગ રજૂ કરવામાં આવ્યા છે. તેઓ બાળપણથી તેમના સત્યનિષ્ઠ અને પ્રમાણિકતા, દિલગીરી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે. પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણનો એક સવાલ રજૂ કર્યો છે. હવે આ પાઠમાં જે અબ્રાહમ લિંકન છે એ ખૂબ જ પ્રમાણિક હતા, ખેતદિલવાળા હતા અને સત્યનિષ્ઠ હતા. તે હંમેશા સાચું જ બોલતા હતા. તો એને એના જીવનમાં એક એવી ભૂલ થઈ જાય છે, જે ભૂલનો એ પોતે અને એના શિક્ષક બંને પણ આજ સુધી પસ્તાવો કરે છે. તો હવે આપણે આ પાઠમાં જોઈશું કે એવી એનાથી કઈ ભૂલ થઈ છે અને એ શું કામ આ બધું થયું છે એ આપણે આમાં જોવાનું છે. તો સ્થળ, શાળાનો ટીચર્સ રૂમ, અંદર બે કે ત્રણ શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે બાળકો વિદ્યાર્થી અબ્રાહમ લિંકનના પ્રવેશદ્વાર. હવે એક સ્થળ એટલે કે જ્યાં સ્કૂલ છે એનું સ્થળ. તો ત્યાં શું કરતા હતા કે શાળાનો ટીચર્સ રૂમ, અંદર બે ત્રણ શિક્ષકો છે એ વાતો કરે છે અને લખે છે. અને બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકનનો પ્રવેશદ્વાર, એટલે કે જ્યાં અબ્રાહમ છે એ ત્યાં અંદર જાય છે. પછી લિંકન કહે છે, મે આઈ કમ ઇન સર? શિક્ષક કહે છે, યસ. ઊંચે જોઈને, અરે લિંકન, તું છે, આવ બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? શિક્ષક લિંકન કે છે કે આવ, અરે તું. હવે આપણે હોશિયાર હોય તો એ બધા વિદ્યા અને આપણા શિક્ષક પાસે જાય તો પેલા આપણે એની રજા લેવી જોઈએ છે. આપણે કહે છે કે મેં કમ ઇન સર, કમ ઇન ટીચર, એટલે પૂછીને જાય છે. પછી લિંકન કહે છે, મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. એટલે કહે છે કે હું મહેનત કરું છું અને સાથે સાથે તમારું માર્ગદર્શન પણ મને મળી રહે છે, એટલે મને ભણવામાં વાંધો નથી આવતો. શિક્ષક કહે છે, વેરી ગુડ, મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. શિક્ષક એને કહે છે કે મેં સાંભળી વાત સાંભળી છે કે તું ભણો છો અને સાથે સાથે નોકરી પણ કરો છો. તો લિંકન કહે છે કે હા જી. શિક્ષક કહે છે કે તારા મા બાપ? શિક્ષક પૂછે કે તારા મમ્મી પપ્પા? એટલું પૂછી અને અટકી જાય છે. એનો કહેવાનો અર્થ એ હોય છે કે તારા મમ્મી પપ્પા શું કરે છે. તો પછી લિંકન કહે છે કે તેઓ કે મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી, એટલે હું પોતે જ કામ કરું છું. હવે કામ કરું છું એને નથી કીધું, પણ આપણે ત્યાં ડેસ ડેસ છે એટલે આપણે ત્યાં વાક્ય પૂરું કર્યું. એટલે લિંકન કહે છે કે તેમને મારો ભણવાનો ખર્ચ મારા મા બાપ છે એ પહોંચી શકે એમ નથી, એવી લોકોની પોઝિશન નથી. એટલે હું મારો ખર્ચો છે એ મારી જાતે જ તે મહેનત, એટલે કે નોકરી કરીને મારો ખર્ચ હું કાઢું છું. શિક્ષક કહે છે, સમજી ગયો, હા, તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. શિક્ષક એના શિક્ષક છે એને કહે છે કે હા હા, વાંધો નહીં, તારા જેવા વિદ્યાર્થીઓ માટે મને ખૂબ જ માન છે. હું આવા તારા જેવા વિદ્યાર્થી ઉપર મને અભિમાન છે, ગર્વ છે. લિંકન કહે છે, થેન્ક યુ સર. મારે લિંકન થેન્ક યુ એટલે કે સરનો આભાર માનીને ત્યાંથી જાય છે. શિક્ષક,
નિસંકોચે કેવું હોય તે બોલ શિક્ષક એને કહે છે કે બોલને તારું જે કામ હોય મને તું કે જણા નિકન કહે છે આપણે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણકારી મારી ઈચ્છા છે તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય તો મને વાંચવા આપો લિંકન કે એમ કે છે કાલે તમે જે પાઠ શાળામાં સમજાવ્યો તો એના માટે મારે વધુ જાણકારી જોઈએ છે તો એમાં એને લગતી કોઈ પણ બીજી પુસ્તક હોય તો તમે મને આપો શિક્ષક કહે છે હસીને કહે છે કે આપીશ તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે હવે શું કરે છે શિક્ષક કહે છે કે કાંઈ વાંધો નહીં તું લઈ જા વાંચે અને પછી મને આપી દે છે લિંકન કહે છે આભાર સાહેબ બે ત્રણ દિવસમાં જ હું આપની ચોપડી પાછી આપી દઈશ લિંકન કહે છે કે કાંઈ વાંધો નહીં સાહેબ હું તમને બે ત્રણ દિવસમાં હું પાછી આપી દઈશ શિક્ષક ઉતાવળ નથી નિરાતે વાંધો પછી આપજે શિક્ષક કહે છે કે કાંઈ વાંધો નહીં નિરાતે આપજે લિંકન ઉભો થઈને થેન્ક યુ સર કહે છે અને ખૂબ ભગતી કરે એમ કહે છે આ રીતે બેની વાતચીત થાય છે હવે આગળનો જે પાઠ છે દ્રશ્ય 2 આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું થેન્ક યુ